विशाळ प्रतिमानी नीचे लागेला चित्रोने लईने હવે વિવાદ ઉપર વિવાદ થઈ રહ્યા છે। આ વિવાદ હવે ફરી નવો છેડાયો છે અને બે વિવાદ છેડવાવાળી વ્યક્તિ છે હર્ષદ ગઢવી। આ હર્ષદ ગઢવી એ વ્યક્તિ છે જેણે આજે સારંગપુરની અંદર જે મૂર્તિ બનેલી છે મૂર્તિની નીચે બનેલા ભી ચિત્ર ઉપર કાળો રંગ લગાવી દીધો, ત્યાં આગળ તોડફોડ પણ કરી। અને આ હર્ષદ ગઢવી જે વખતે આ તોડફોડ કરી રહ્યો હતો એ વખતે ત્યાં આગળ મંદિરના બાઉન્સરથી લઈને પોલીસની સુરક્ષા પણ તૈનાત હતી, કારણ કે જે રીતે છેલ્લા ઘણા દિવસથી કોન્ટ્રોવર્સી થઈ રહી છે અને આ કોન્ટ્રોવર્સીને લઈને પોલીસ જે છે તે સતત એલર્ટ મોડ ઉપર હતી, પોલીસે સુરક્ષા પણ વધારી દીધી હતી। અને તેવામાં હર્ષદ ગઢવી નામની આ જે વ્યક્તિ છે તે વ્યક્તિ ત્યાં પહોંચે છે, તેનું કહેવું છે કે પોતાના જે દિલ છે તેને દુઃખ લાગ્યું છે જે રીતે પોતાના ઈષ્ટદેવ એટલે કે હનુમાનજીને આવી રીતે બતાવવામાં આવ્યા છે, તેનાથી તે ઘણા દુઃખી થયા અને દુઃખી થઈને તેમને ત્યાં આગળ જે મૂર્તિ લાગેલી હતી એની નીચેના જે ચિત્ર હતા એ ચિત્ર ઉપર તેના દ્વારા કાલિક એટલે કે કાળો રંગ લગાડવામાં આવ્યો અને પોલીસે તેમને કસ્ટડીમાં લઈ લીધા છે। શું કહ્યું પોલીસે આવો સાંભળીએ। અને જે રીતે મંદિરનું વિશાળ ફલક છે એમાં ફરતો બાજુમાં જ પાર્કિંગ એરિયા પણ છે અને ગાર્ડનનો એરિયા પણ આવેલો છે, એટલે એ વ્યક્તિ ગાર્ડનના એરિયામાંથી છુપાઈને ઝડપથી પહોંચેલો, પણ એ ઉપર જાય તરત જ પોલીસે એની પાછળ જઈ અને એને જગ્યા પરથી ડિટેન કર્યો છે। પ્લસ આ વ્યક્તિ જે વાહનમાં આવેલો છે વાહન એની સાથે બીજા કયા માણસો જોડાયેલા છે એ અંગે બરવાળા પોલીસ અને બધા જિલ્લા પોલીસની અન્ય ટીમો પણ તપાસમાં લાગેલી છે। વધુ વિગત હું આપને એની પૂછપરછ પ્રાથમિક માહિતી મળી છે કરવા પછી શું કારણ હોય છે એ વ્યક્તિને ડિટેલમાં પૂછપરછ કર્યા પછી જ અમે આપને વિગત આપી શકશું। હાલ તો મંદિર પ્રશાસન કષ્ટભંજન હનુમાનજીનું જે મંદિર છે એમના તરફથી જે કંઈ પણ રજૂઆત પોલીસને આપવામાં આવશે એના ઉપર આગળની ફરિયાદ નોંધવાની વગેરે કાર્યવાહી કરશે। સર બોટાદ જિલ્લા પોલીસ તરીકે લોકોમાં શું અપીલ કરશો, કારણ કે આ પ્રમાણે શ્રદ્ધાનું જે ધામ હોય ત્યાં પ્રમાણે આ પ્રમાણે જે કૃત્ય થાય કેટલું યોગ્ય, લોકોમાં ચોક્કસથી રોષ છે લાગણી પણ દુભાઈ હશે અને આ કૃત્ય કેટલું યોગ્ય થઈ શકાય? હા, છેલ્લા બે દિવસથી આ વિવાદ ચાલી રહ્યો છે અને આપ પણ સોશિયલ મીડિયામાં અને મીડિયામાં જોતા જ હશે, તો આ આપણો જે હિન્દુ ધર્મ છે એની અંદર અગાઉ પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ બાબતનો વિવાદ હોય તો એનો સંવાદથી પણ ઉકેલ આવી શકે, એટલે મારી આપના મારફત તમામ પ્રજાજનોને અપીલ કે જે કંઈ પણ આપની આ જે ચિત્રો છે એ બાબતે રજૂઆત હોય તો મંદિર પ્રશાસન સાથે ચર્ચા કરી અને આનો ઉકેલ લાવવો જોઈએ। કોઈ પણ વ્યક્તિ આવી રીતે કાયદો હાથમાં લઈ અને પોતાની રજૂઆત કરે એવું વ્યાજબી નથી, એટલે મારી પ્રજાજનોને પણ આપના મારફત અપીલ છે કે જે કંઈ પણ રજૂઆત હોય એ આપણે યોગ્ય ફોરમ પર કરીએ અને એનો સમાજથી ઉકેલ લાવીએ। સર બે દિવસથી જે વિવાદ ચાલતો હતો કેટલા પોલીસ જવાનો વધુ ગોઠવવામાં આવ્યા છે, ખાસ તો આ પ્રકારની ઘટના દોહરાય નહીં તે માટે? અહીંયા શુક્ર શનિ રવિ આપ સૌ જાણો છો એ રીતે રજાના દિવસોમાં ઘણા બધા લોકો દર્શનાર્થીઓ આવતા હોય છે, એટલે દર શુક્રવાર સાંજથી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા 3 PSI અને 50 પોલીસ પ્લસ GRD અને TRBના જવાનો બંદોબસ્તમાં રાખવામાં આવે છે, પણ હાલ આ વિવાદને લઈ અને એક PIનું સુપરવિઝન છે, 3 PSI છે અને બંદોબસ્ત પણ શિફ્ટમાં રાખવામાં આવે છે, 75 પોલીસના કર્મચારીઓ હાલ અહીંયા ફરજ પર છે, 6 TRBના છે, 10 GRD કર્મચારીઓ ફરજ પર છે અને અમે પૂરેપૂરી તકેદારી લઈએ છીએ કે બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન થાય। ખાસ તો સાહેબ જે વ્યક્તિ દ્વારા કાળો રંગ લગાવવામાં આવ્યો હતો તે વ્યક્તિની કોઈ પૂછપરછ થઈ છે ખરી? હા, એને કોઈ સંગઠન સાથે જોડાયેલો છે ખરો? એ હું આપને કીધું એમ અમે એની વિશેષ પૂછપરછ કરશું ત્યાર પછી જ આપને કહીશું। શું હાલ તો એ ચારણકી ગામનો છે, રાણપુરનું ચારણકી, હર્ષદ જીતુભાઈ ગઢવી એવું નામ આઈડેન્ટિફાઈ થયું છે। વિગત આપને પછી વધારે પૂછપરછ પછી હું આપું। આજથી મળો મને મારી પોતાની YouTube ચેનલ પર, મારી ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, કેમ કે લોકશાહીના અવાજ માટે જરૂરી છે આઝાદ પત્રકારિતા।